રેડી સ્ટાર્ટ. સદગૃહસ્થો, કંપનીની આ વાર્ષિક સામાન્ય સભામાં આપનો સત્કાર કરતા મને ખુશી થાય છે. 31 માર્ચ 1991ના રોજ પૂરા થતા વર્ષ માટેનો અહેવાલ અને હિસાબો આપની પાસે આવી ગયા છે અને આપની મંજૂરીથી હું તેને વાંચ્યા ગણી લઉં છું. આર્થિક મોરચે ગત વર્ષ આફતમય નીવડ્યું છે. ઉપરાઉપરી 2 ચોમાસા નિષ્ફળ થવાને પરિણામે અને ભાવોમાં ફુગાવામય વધારો સતત ચાલુ રહેવાથી માંગમાં સૂચક તંગીને લીધે ઉદ્યોગના મોટા ભાગોને સહન કરવું પડ્યું છે. અવમૂલ્યન આવતા લાભોના વચન અપાયેલા નિષ્ફળ નીવડ્યા છે. ઔદ્યોગિક કામદારોમાં પણ શિસ્તનો ભંગ થયેલ છે. કાળી વાદળીઓમાં રૂપેરી રેખા એટલી છે કે સારાય દેશમાં સંતોષકારક વરસાદ થયો છે. આપણે આશા રાખીએ કે આર્થિક વિકાસ ધપાવવાની સર્વોપરી જરૂરિયાત ખેતી વિષયક તેમજ ઔદ્યોગિક વિભાગોમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ગુણાકાર કરવાનો સાચું લક્ષ્યાંક તમામ શુભ નિષ્ઠાવાળા માણસોને પૂરું પાડશે. ગત વર્ષમાં અવમૂલ્યનના પરિણામે આપની કંપનીને આયાત કરવા પડતા કાચા માલની સામગ્રીના ખર્ચમાં વધારો ભોગવવો પડ્યો છે. આમ છતાં સરકારે અવમૂલ્યન બાદ અનુસરણ કરેલ નીતિને લીધે કંપનીને થોડા અંશે રાહત મળી છે. થોડા ઉદ્યોગો જેના માટે જરા વધુ દર ધોરણે કાચા માલની આયાતો માટે મંજૂરી મળી છે તેમાં આપણા ઉદ્યોગનો હવે સમાવેશ કરાયેલ છે. આ નીતિને પરિણામે કંપનીની કાચા માલની પરિસ્થિતિ સંતોષકારક છે. પ્લાન્ટનું કામ કોઈપણ દખલ વિના વધારે કાર્યક્ષમતાથી ચાલ્યું હતું. સમાલોચના હેઠળના વર્ષ માટેનું ઉત્પાદન રેટેડ કેપેસિટીથી ઠીક ઠીક વધ્યું હતું. ઉત્પાદનની સાથે જ વેચાણની ગતિ પણ ચાલુ રહી છે. વાર્ષિક હિસાબો પરથી આપ જોશો કે આગલા વર્ષો કરતાં ટર્નઓવર લગભગ 35% વધેલ છે. અથવા જો કે આ ટર્નઓવર વિસ્તરણ બાદ વધુ વધશે, પણ તેમાં નફાનું આકર્ષણ ઘણું ઓછું હશે, જેના કારણો હું આગળ જણાવીશ. કંપનીનો વિસ્તરણ કાર્યક્રમ શેડ્યુલ મુજબ આગળ વધે છે. આપણી કોલની ચાલુ કેપેસિટી વધારવા માટે આપણે 70 કરોડનો વધુ ખર્ચ કરીશું. વિસ્તરણના ખર્ચને મુખ્યત્વે આંતરિક સાધનોમાંથી પહોંચી વળાશે. આ વિસ્તરણના હેતુથી ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ₹66 લાખની વિદેશી હુંડિયામણ લોન પણ આપણે મેળવી છે. સ્ટોપ.